લગભગ 800 થી 900 વડાપાઉં કદાચ વેચાતા હશે, તોય ના નહીં. જે પાઉં પડ્યા હતા એના ઉપર તમને કહું. પેલા અંકલેશ્વર હતો, પણ એક રાજુભાઈ આપણા ઓનર છે, રાજુભાઈ રાવલ એ ઓનર છે. એટલે રાજુભાઈએ એક વિચાર કર્યો કે ચાલો આપણે ચાલુ કરીએ. એટલે શીતલ સર્કલ ઉપર આપણે ચાલુ કરી, અને પછી પાછો વિચાર આવ્યો કે આપણે બીજી એક બ્રાન્ચ ચાલુ કરવી છે. એટલે જગ્યા મળી, એટલે જગ્યાના કારણે પછી ભગવાનની કૃપાથી આપણું સારું ચાલુ થઈ ગયું. shmodifoodie.com ભરૂચમાં આવી ગયો છે. ભરૂચમાં 10 રૂપિયામાં શું આવે? કાંઈ આવતું નથી. અને અત્યારે છે ને ભાઈ 10 રૂપિયામાં ઘણા કે પાણી બોટલે આવે તો નાની આવે. આ જગ્યાએ તમને છે ને વડાપાઉં 10 રૂપિયામાં ખવડાવે છે, અને પ્લસ પાછું પાણીની મિનરલ વોટર રાખી દીધું. હવે હું આજે ખાલી શીતલ સર્કલવાળા છે. 10 રૂપિયામાં એટલે સારી જ વસ્તુ કહેવાય, હું તો કહું છું. અને બોલો તો ખરા ને, ખાસ આ ભાઈ મને ઓળખી એમ પણ ગયા હતા. વિડીયો જોવો છો? મજા આવે ને જોવાની. સબસ્ક્રાઈબર પણ છે. અરે વાહ, કેવા લાગે વિડીયો? આ વિડીયો ને વડાપાઉં ખાધું કેવું લાગ્યો? વિડીયો પણ બેસ્ટ છે ને ત્યાંનું વડાપાઉં પણ સારું. એમ એક કામ કરો, હા હું એમને જરૂર ચોક. પણ એમાં શું છે ભાઈ, એવું કીધું કે એક જ તળાવમાં તરવું એ થોડુંક ઓલું થઈ જાય, અને અલગ અલગ કરવું પણ કરશે ખરા ભવિષ્યમાં. શ્યોર, પાકું, ચલો હું જરૂરથી જણાય. ડન, થેન્ક યુ. અવતરું અંદર અવતરું. ગુવારીમાં 10 ભાઈ, આ 10 રૂપિયામાં મોંઘવારીમાં તમને પોહાય કેમ? કારણ કે 10 રૂપિયામાં પાણી બોટલ હજુ આવડી નાની આવે, અને તમે વડાપાઉ ખવડાવો ચટણી બટણી સાથે, અને પાછું શેકીને પછી. એમાં એવું છે કે આપણે એક જાતનું તો આપણે એવું જ વિચાર્યું હતું કે સેવા કરવી છે લોકોને. અચ્છા, એક તો સેવાનું જ કામ કરી રહ્યા છીએ, અને સેવા માટે જ આ બધું. એટલે આપણા ભગવાન છે, એટલે ભગવાન થ્રુ જ આપણે ચાલુ કર્યું છે. ભગવાનની પ્રગતિથી જ ચાલુ કર્યું છે, એટલે ભગવાને આપણને આપી છે રોજી. એટલે ચલો આપણે બી અમે બી એવું વિચાર્યું કે આપણે 10 રૂપિયામાં, એટલે 10 રૂપિયામાં ચલો સેવા બી થઈ જાય, અને લોકો સુધી 10 રૂપિયા એટલે કોઈ બી ચાલતા રોડ ઉપર બી ચાલતો હોય ને એ પણ ખાઈ શકે. અને તમને મળીને બહુ જ આનંદ થયો, અને બહુ ખુશી મળી મને. થેન્ક યુ. હું સ્પેશિયલ ઊભો રહી ગયો, અને તમારું આ જોયું, મેં કીધું આ 10 રૂપિયામાં હજુ પણ માણસો એવા પડ્યા છે. અને પ્લસ પાછું જેવું તેવું નહીં કે હાલો તમે આપી દીધું, સારામાં સારા પાઉં છે, પછી બટાકા વડું છે, મરચા છે, અને ચટણી, બધી જ વસ્તુ તમારે અહીંયા દિલથી ખવડાવે છે. 10 રૂપિયામાં તમને પોસાય કેમ પહેલાં અહીં ગયો? મને આપણે સેવાથી જ ચાલુ કર્યું છે, એટલે આપણે વિચાર્યું કે 10 રૂપિયામાં રાજા રાની વડાપાઉં છે, એટલે 10 રૂપિયામાં જ આપણે પ્રગતિ કરીએ તો ભગવાન ઉપરવાળો આપવાનો જ છે આપણાને. આપણી કેટલી બ્રાન્ચ છે? આપણી એક બ્રાન્ચ કસક ઉપર છે, શીતલ સર્કલ ખરું ને? શીતલ સર્કલ ઉપર એક બ્રાન્ચ છે, અને આ બીજી બ્રાન્ચ અહીંયા આગળ છે, અને ટૂંક સમયમાં અંકલેશ્વર આપણે ત્રીજી બ્રાન્ચ ચાલુ થાય છે. અહીંયા પણ 10. આ ફ્રેન્ચાઇઝી પેજી આપો છો કે નથી? ના, ફ્રેન્ચાઇઝી આપણે આપતા નથી, પોતાની જ છે ઓલરેડી. નકર આ 10 રૂપિયામાં ફ્રેન્ચાઇઝી ચાલુ કરવા જેવી ઘણા લોકોને. નહીં નહીં, આપણે નહીં, ફ્રેન્ચાઇઝી આપણે આપતા જ નથી. અને મળે બ્રાન્ચ ચાલુ કદાચ કોઈ નંદો કરો 10માં એને મળી જાય ખરા? નહીં મળે. નહીં મળે? ના, તો તમને તો મળી જાય છે ને? અમને તો મળી જશે. એટલે આપણે ત્રીજી ચાલુ કરી છે, એટલે ટૂંક સમય ભગવાનની કૃપા હશે તો બીજી 2-5 બ્રાન્ચ ચાલુ કરી છે. તમારો ભાવના સારી છે, લોકોને ખવડાવવું છે. આ મોંઘવારીમાં 10 રૂપિયામાં અમુક જગ્યાએ મળતા પણ નથી. તમે આવી મોટી શોપ નાખીને પ્રોફેશનલ પાછું ઠંડુ પાણી પીવડાવો છો, એટલે કોઈ માણસ પાણીની બોટલનો ખર્ચો ન કરે કે એનું. એટલે જ આપણે એવું વિચાર્યું ને કે પાણી હમણાં કોઈ બોટલ 10 રૂપિયાની બોટલ બી ખર્ચે બરાબર, તો 10 રૂપિયાની બોટલ કેમ ખર્ચે? એટલા માટે આપણે મિનરલ વોટરનું આપણે મશીન પણ લગાવી દીધું, અને રોજના 25-30 કુલર આપણે જતા બી રહે છે. એટલે કોઈ પાણી પીવાની કોઈ તકલીફ જ નહીં રહે, કારણ કે કોઈ 10 રૂપિયાનું વડાપાઉં ખાધું હોય તો 10 રૂપિયાનો વડાપાઉં ખાઈને પછી એને પાણી તો જોઈએ ને, પછી એને પાણી બી તો જોઈએ જ પીવા માટે.
એટલા માટે આપણે પાણીની બી સુવિધા રાખી દીધી છે. વાહ, ખરેખર બહુ આનંદ થયો. અને આવા માણસો પણ હજુ દુનિયામાં છે કે જે ખવડાવે છે, ભરૂચના આવે તો જરૂરથી પહોંચી જાજો. હવે મને ખવડાવશો વડાપાઉં? એક જ પ્રકારનો છે, 10 વાળો? 10 વાળો જ છે, તમને ખવડાવીશું ને ભાઈ. એમના માટે એક વડાપાઉ બનાવો તો. વડાપાઉં પણ તમે ગરમ ગરમ જ આપતા હોય છે, પછી આ બનાવો છો કઈ જગ્યાએ? આપણે પાછળ બને છે, અહીંયા જ બને છે, અહીંયા જ બને છે, લાઈવ જ, બધું લાઈવ જ. અને અહીંયા ઘીમાં શેકો, તેલમાં શેકો, સેમાં શેકો? તેલની અંદર. તેલની અંદર? યસ. પછી આમાં ચટણી પણ આપો તમે? આમાં ગ્રીન ચટણી છે. અચ્છા, એકદમ ફાઇન છે. પછી તમારા અંદર મરચા પણ આવશે. ઓકે. અને સોસ પણ છે. અચ્છા, ઓલરેડી આપણે આવું 10 માં જ ખવડાવવું જોઈએ. હું તો પેલા અંકલેશ્વર હતો, પણ એક રાજુભાઈ આપણા ઓનર છે, રાજુભાઈ રાવલ, એ ઓનર છે. એટલે રાજુભાઈએ એક વિચાર કર્યો કે ચાલો આપણે ચાલુ કરીએ, એટલે શીતલ સર્કલ ઉપર આપણે ચાલુ કરી. અને પછી પાછો વિચાર આવ્યો કે આપણે બીજી એક બ્રાન્ચ ચાલુ કરવી છે, એટલે જગ્યા મળી, એટલે જગ્યાના કારણે પછી ભગવાનની કૃપાથી આપણું સારું ચાલુ થઈ ગયું. ખૂબ સરસ, ને ખૂબ આગળ વધો, અને લોકોને આવું ખવડાવતા રહેજો. હવે અમે ખાઈ લઈએ તમારા તમારા માટે તો ખેંચો ને, આવી જાઓ ને ટેબલ પર. હા, હું લઈ. રાજભાઈ, આપણા વડાપાઉં આવી ગયા છે, જો આમાં સોસ છે અને એમની તીખી ચટણી. આજે મરચા અને બીજું 10 રૂપિયા તો સારું જ ગયો હવે, કે આવા લોકો ખવડાવે છે. પછી ક્વોલિટી પણ તમે જોવો, ખાલી પાઉં અને વાળું પણ જોયું. આમાં ઓલી કાઢી ચટણી કંઈ યુઝ નથી કર્યું, થોડીક નાખી ગઈ છે. પણ 10માં મારી દ્રષ્ટિએ ભાવ પ્રમાણે તો બેસ્ટ કહેવાય. બરોબર ને ભાઈ, 10 રૂપિયા સારું કહેવાય ને? 10માં આવે કઈ નથી મળતા ને? કશે નહીં મળે, ખાલી એક જ જગ્યાએ મળે. પહોંચી જજો ખાવા માટે. અને વડાપાઉંની વાત કરું તો તમને જે ઓલું નોર્મલ જગ્યાએ ખાઓ અને આ જગ્યાએ ખાઓ, થોડોક સ્વાદમાં તમને કદાચ ફેર પડશે. પણ 10 રૂપિયામાં તો હું એમ કહું છું કે આ તો બાબત સારી કહેવાય. અને ગરમ ગરમ આપે પાછા. રાજભાઈ ગરમ ગરમ બનાવ્યો હતો ને, અને પાઉં બહુ મસ્તીના છે. આ બાજુ તમે આ પંથકમાં તમને પાઉં એટલા મસ્ત મળશે અને ખાવાની મજા આવી. રોજ કેટલા વડાપાઉં વેચે મને નથી ખબર, કેટલા વેચી જાય જતા છે. મિનિમમ લગભગ 800 થી 900 વડાપાઉં કદાચ વેચાતા હશે, તોય ના નહીં. જે પાઉં પડ્યા હતા એના ઉપર તમને કહું છું. પણ વડાપાઉં મજા એવી સારી બાબત છે કે ચટણી મરચા તમને અલગ આપી દે, તમારે જેટલા ખાવા હોય એટલા ખાતું જવાનું અને મોજ કરતું જવાનું. ભરૂચનો આ વિડીયો તમને કેવો લાગ્યો, જે ખાવાના શોખીન લોકોને પહોંચાડી દેજો. સુરતથી તમે જતા હોય અમદાવાદ બાજુ તો નીચે બ્રિજની નીચે અંદર આવતા રહેજો. અને આ કયું જગ્યા કઈ કહેવાય ભાઈ? આટકેશ્વર, જાડેશ્વર ગામ. જાડેશ્વર ગામ પહેલાં જ આવે છે, બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની બિલકુલ બાજુમાં જ છે. તો નીચે એડ્રેસ લોકેશન આપી દઈશ, પહોંચી જજો.